મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 9ની અંદર આભાર કાવ્યનો અભ્યાસ કરીશું. આભાર કાવ્ય પ્રકાર સોનેટ. હવે અગાઉ મેં પણ સમજાવ્યું હતું કે કાવ્યના જુદા જુદા પ્રકાર, જેમાં સોનેટ હોય, ઉર્મી ગીત હોય, પદ હોય, ભજન હોય, પ્રાર્થના ગીત હોય, ખંડ કાવ્ય હોય, તો અહીંયા સોનેટ એની એક અલગ ઓળખ છે કે ઇટલીથી આવેલો એક આ સાહિત્ય પ્રકાર છે. અને ગુજરાતી સાહિત્યમાં સોનેટને બળવંત ઠાકોર, એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, એ ગુજરાતી સાહિત્યમાં એની શરૂઆત કરી. એટલે પ્રશ્ન એવો પૂછાય કે સોનેટના પિતા તરીકે કયા લેખક જાણીતા છે, કયા કવિ જાણીતા છે, તો તમે અથવા કયા કવિ ઓળખાય છે એવો પ્રશ્ન આવે તો તમે બક ઠાકોર અથવા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એવો એનો આન્સર લખી શકો. એટલે સોનેટ એટલે 14 પંક્તિનું કાવ્ય, 14 પંક્તિઓ આપેલી હોય અને કોઈ પણ છંદમાં, મંદાક્રાંતા છંદ હોય કે શિખરણી છંદ હોય, કોઈ પણ છંદમાં એની રચના થઈ હોય અને એમાં કુલ 14 પંક્તિઓ આપેલી હોય, એટલે 14 પંક્તિનો કાવ્ય પ્રકાર એટલે સોનેટ. હાઇકુનું બંધારણ એવું હોય છે કે એમાં 5, 7 અને 5 અક્ષરો હોય, કુલ 17 અક્ષર અને 3 પંક્તિ. તો હાઇકુ એ જાપાની કાવ્ય પ્રકાર છે. એને ગુજરાતી સાહિત્યમાં ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈ, એટલે કે સ્નેહરશ્મિ ઉપનામ છે એમનું, સ્નેહરશ્મિ, તો સ્નેહરશ્મિએ હાઇકુની શરૂઆત ગુજરાતી સાહિત્યમાં કરી. એટલે તેઓ હાઇકુના જનક તરીકે પણ ઓળખાય છે. એ જ રીતે સોનેટના જનક તરીકે, સોનેટના પિતા તરીકે બક ઠાકોર ઓળખાય છે. તો આજે આપણે અહીંયા સોનેટ આભાર, કુદરતનો કવિ આભાર માને છે. કેમ આભાર માને છે? એ તો કે આજના યંત્રયુગમાં, ટેકનોલોજીના યુગમાં આપણે ધીરે ધીરે કુદરતથી દૂર થતા જઈએ છીએ, છતાં ક્યાંક આપણને પક્ષીઓ, વૃક્ષો કુદરતના સાનિધ્યમાં રાખવા માટે આપણને મદદરૂપ થાય છે. ઘરમાં ક્યાંક આવીને ચકલી ચી ચી કરી જાય છે તો કબૂતર ઘરના કોઈ ખૂણામાં કે ટ્યુબલાઇટ પર આવીને માળાઓ બાંધી જાય છે, અને આકાશમાં ઉડતા પક્ષીઓ આ રીતે ઘરમાં આવીને આપણને કુદરત સાથેનું સાનિધ્ય સાંપડે છે, એટલે કે સાનિધ્ય સાધવામાં મદદ કરે છે. ક્યાંક દિવાલની અંદર ઉગેલો પીપળો, દિવાલમાં ક્યારેક ક્યારેક ઈંટોની જે દિવાલ ચણેલી હોય એની ઉપર પ્લાસ્ટર કરેલું ના હોય તો એ ઈંટો, બે ઈંટોની વચ્ચે તમને ક્યાંક પીપળો કે પીપળો ઉગેલો જોવા મળશે, તો એવી દિવાલની અંદર ઉગેલો પીપળો પણ આપણને કુદરતનો અનુભવ કરાવી જાય છે. એટલે કવિ એવું કહે છે કે આજે પણ આવા ટેકનોલોજીના યુગમાં, આધુનિક યુગમાં આપણે યંત્રોથી જીવન જીવતા થઈ ગયા છીએ, એવા સમયમાં કુદરતથી આપણે દૂર થતા જઈએ છીએ, ત્યારે કુદરત આપણને ક્યાંક આવીને આવી રીતે એના સાનિધ્યમાં સાથે જકડી રાખવા માટે કે સાથે રાખવા માટે આપણને આવા પક્ષીઓ વૃક્ષો મદદરૂપ થાય છે, માટે આજે હું કુદરતનો આભાર વ્યક્ત કરું છું, એમ કહીને આ કાવ્યમાં કવિએ કુદરતનો આભાર વ્યક્ત કર્યો છે, જેના લેખક છે નટવરલાલ કુબીરદાસ પંડ્યા, સોરી કવિ છે નટવરલાલ કુબીરદાસ પંડ્યા, ઉપનામ છે ઉષ્ણસ. એમનું ઉપનામ શું છે? ઉષ્ણસ. તો કવિ કે લેખકના ઉપનામ પણ તમારે યાદ રાખવાના. તો ઉપનામ છે ઉષ્ણસ. કવિ પરિચય જોઈએ તો કુબીરદાસ નટવરલાલ પંડ્યા ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી નામક ગામમાં થયો હતો. અધ્યાપક અને આચાર્ય તરીકે તેમણે કામગીરી કરી. પ્રસૂન, નેપથ્ય, આદરા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અસ્વસ્થ, રૂપનાલય, વ્યાકુલ વૈષ્ણવ અને પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે. અહીંયા તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા છે. આ સોનેટ કાવ્યમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતા હોય છે. એટલે 14 પંક્તિનું કાવ્ય એટલે સોનેટ.
છ પંક્તિનું કાવ્ય એટલે છપ્પા. તો આ બધું કયા કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ છે એ પણ આપણે જોયું, સાથે સાથે યાદ રાખવાનું છે. અને અંતિમ બે પંક્તિઓમાં સમગ્ર કાવ્યભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યું છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. એટલે કે કુદરત હર હંમેશ આપણને મદદ કરતી જ રહી છે, કુદરતે પોતાના ગુણોને ત્યજ્યા નથી એવી વાત કવિ કરે છે. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ગણી પીઠ કરીતી ને ભીત ચણી હતી. એટલે કે કુદરત તરફ અમે તો દિવાલ ચણી લીધી હતી, છતાં અમારા ઘરની છેક છેક ભીતર હજુ પણ કબૂતરો ઓલા અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી ટવકા અને ખરેલા પીંછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજી સારું છે કે ભીતની તરડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે દોડી આવે છે. અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે કે માટીએ તેનામાં હજી પહેલાં આદિમ મૂળો સાચવી રાખ્યા છે, એટલે કે જૂના મૂળ સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. એટલે કે વાડ હોય અને બગીચો હોય તો બગીચાની અંદર છોડ ઉપર પ્લાસ્ટિકના ફૂલ આજે આવતા નથી, પણ એ કુદરતી ફૂલ જ આવે છે. કેમ? કારણ કે એ માટીમાં ઉગેલો છોડ માટીએ પોતાની આદિમ ગુણોને હજુ ત્યજ્યા નથી. પહેલાં પણ માટીમાંથી અનાજ ઉગતું હતું, વનસ્પતિ ઉગતી હતી, આજે પણ ઉગે છે. એટલે માણસ પોતાના ગુણોને ભૂલી ગયું છે, માણસ બદલાઈ ગયો છે, પણ કુદરત બદલાઈ નથી એવું કવિ કહેવા માગે છે. માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી, પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. શિખરેણી છંદમાં લખાયેલું આ કાવ્ય, અહીંયા છંદના જુદા જુદા પ્રકાર હોય. શિખરેણી છંદ છે, મંદાગ્રંથા છે, પૃથ્વી છંદ છે, પણ અહીંયા શિખરેણી છંદની અંદર લખાયેલું આ કાવ્ય 14 પંક્તિનું સોનેટ કાવ્ય છે, અને જેમાં કવિએ કુદરત પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો છે. તો આપણે સૌથી પહેલાં કવિ પરિચય મેળવ્યો, કાવ્યની અંદર એનો સાર શું છે એ જોયું, અને હવે આપણે કાવ્યગાન કરીને કાવ્યની પંક્તિઓની સમજૂતી મેળવીશું. તો કાવ્યગાનમાં શિખરેણી છંદમાં અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય ઉદય જાય એવો રાગ શિખરેણી છંદમાં છે. તો એ રાગ પરથી આપણે કાવ્યગાન કરીશું. અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી, અમે સારું છે કે હજી પણ અમારા ઘર મહી, ઘણી ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે, ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ, લઈ આવે થોડું ગગન ગરમાએ મિશવડી, અમો સૌનારૂણી નવતી ગરમા જેથી નવતા, હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચી ચી ટોકા
મલમલી પીછાઓ કરી રહી, હજી એ આવે છે વનની લીલી કહેવા પરી કથા, હવામાં આગેનું પરણ મનમાં છે કખરતું, હજી તો સારું છે વિત તરળ માથુંચકી, વિના પૂછ્યા ગાછા તૃણ નીકળતું ફૂક કરીને, ભલું કે જીવન તણા આધીમ મૂળો, હજી વાળા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો, અમે તો આકાશો વણી પીઠ કરીતી વિત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમાં. આમ સીકરીની છંદમાં લખાયેલું આ કાવ્ય, કાવ્યમાં કવિએ કુદરત પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કર્યો છે. કાવ્યની સમજૂતી જોઈએ. અમે તો આકાશો વણી, વણી એટલે તરફ, અને પીઠ એટલે વાંસો. ગણી એટલે તરફ, પીઠ એટલે વાંસો. અમે તો આકાશો ભણી એટલે કે આકાશ તરફ, પીઠ કરીતી ભીત ચણી, અમે તો આકાશ તરફ ભીત ચણી લીધી જેથી આકાશ દેખાય નહીં. અહીંયા આધુનિક ટેકનોલોજી યુગમાં અપનાવેલી આપણે જે રીતભાત છે એ રીતભાતને દિવાલ તરીકે કવિએ અહીંયા વર્ણવી છે કે એ અમે તો આકાશ એટલે કુદરત, અને દિવાલ એટલે કે કુદરતથી આપણે જે દૂર થતા જઈએ છીએ અને આધુનિકતા તરફ ટેકનોલોજી તરફ વળ્યા છીએ, એને કારણે કુદરત આપણાથી વિખૂટી પડી ગઈ છે અથવા તો કુદરતને ભૂલતા ગયા છીએ, તો વચ્ચે આપણે દિવાલ ચણી લીધી હતી. આકાશ એ કુદરતનું પ્રતીક છે એટલે કવિ કહે છે કે અમે તો આકાશ તરફ એટલે કે કુદરત તરફ પીઠ કરી દીધી હતી, દિવાલ ચણી દીધી હતી, એને જોઈ શકતા નહોતા કે જોવા માગતા નહોતા. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમાં, અરે સારું છે કે અમે તો દિવાલ ચણી લીધી છે છતાં કુદરતના અન્ય તત્વોએ હજી પણ અમારા ઘરમાં આવવાનું છોડ્યું નથી. કવિના ઘરમાં કોણ કોણ આવે છે? તો ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે. ઘણે ઊંડે ઊંડે એટલે કે ઘણે ઊંચે ઊંચે આકાશમાં ઉડાન ભરતા પક્ષીઓ ભીતરે એટલે કે ઘરની ભીતર આવીને ગૂંથે છે માળાઓ. અમે તો આકાશ તરફ પીઠ કરી દીધી હતી, દિવાલ ચણી લીધી હતી, એનો મતલબ છે કે આકાશ કુદરત તરફથી અમારું મોં ફેરવી લીધું હતું, તેમ છતાં હજુ ઘણું સારું છે કે ઘણા પક્ષીઓ આકાશમાં ઊંચે ઊંચે ઉડાન ભરતા ઘણા પક્ષીઓ હજુ પણ અમારા ઘરમાં આવે છે અને પોતાના માળાઓ બાંધે છે. તો કયા કયા પક્ષીઓ માળાઓ બાંધે છે? તો ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો, ચકલીઓ. તો કપોતો એટલે ગોલા, કપોતો એટલે ગોલા, અને ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ એટલે કે હજુ પણ અમારા ઘરમાં
આવીને કબૂતર, ઓલા અને ચકલીઓની ચીચી કબૂતરો આવીને પોતાના ઘરમાં હજુ પણ માળાઓ બાંધે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, એ બહાને, મીશ એટલે બહાને, એ બાને થોડું ગગન થોડું આકાશ અમારા ઘરમાં આ પક્ષીઓ લઈ આવી છે. કવિ કહે છે કે અમે તો આકાશ તરફ પીઠ માંડી હતી, અમે તો આકાશ તરફ મો ફેરવી લીધું હતું, એટલે કે કુદરતથી અમે દૂર ચાલ્યા ગયા હતા, કુદરતથી અમારું મો ફેરવી લીધું હતું. તેમ છતાં હજુ સારું છે કે કેટલાક પક્ષીઓ આકાશમાં ઉડાન ભરતા ભરતા કેટલાક પક્ષીઓ હજુ પણ અમારા ઘરમાં આવે છે અને માળાઓ બાંધે છે. એમાં કબૂતર, ઓલો અને ચકલીઓ ચીચી કરતી પોતાના ઘરને, એમ કે એના અવાજથી કુદરતનો અહેસાસ કરાવે છે. કવિ કહે છે કે લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, એ બહાને થોડું આકાશ, ખુલ્લું આકાશ ઘરમાં લઈ આવે છે. અમો સૌના ઋણી, અમે આ બધાના ઋણી છીએ. ઋણી એટલે આભારી. અમે આ બધાના આભારી છીએ. અમે સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, તેઓ અમારા ઘરમાં નભે છે, એટલે કે એ ઘરમાં આવે છે, માળાઓ કરે છે, ચકલીબારીમાં બેસે છે, ચી ચી કરે છે, હોલો ઘરની દિવાલ પર બેસે છે, અને તેમ છતાં એ બધા અમારી સાથે ભળી જાય છે, નભે છે, અમારા ઘરમાં એ બધા રહી શકે છે ત્યારે અમે પણ નભીએ છીએ. નભતી ઘરમાં જેથી નભતા, તેઓ ઘરમાં નભે છે તેથી અમે નભીએ છીએ. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, માળાઓ પક્ષીઓ માળો ક્યાં બાંધે, તો મોટાભાગે આપણા ઘરમાં કોઈ ફોટો ફ્રેમ ભરાવી હોય તો એની પાછળ, અને ફોટો ફ્રેમ દિવાલને ચિપકાવીને ભરાવી હોય એની જગ્યા ના હોય તો પછી ટ્યુબલાઇટ કે બલ્બ લગાવેલા હોય કે મીટર હોય, લાઇટ માટેનું મીટર હોય, એની પાછળ પક્ષીઓ મોટાભાગે પોતાના માળા બાંધતા હોય છે, કે ચકલી હોય કે કબૂતર હોય. તો કહે છે કે હજુ પણ એવા પક્ષીઓ મારા ઘરમાં આવે છે અને એ ઘરમાં ઉડાઉડ કરતા હોય તો એમના પીંછા પણ મારા ઘરમાં શું થાય છે, ખરે છે. એટલે હજી સારું છે કે શિર પર રસોડે તણકલા, માળાઓ કરવા માટે રસોડામાં મોટાભાગે પક્ષીઓ કબૂતર કે ચકલી માળો કરતી હોય તો તણકલા બિચારી ક્યાંકથી વીણીને લાવી હોય તો એ તણકલા ચાંચમાં ભરીને લાવી હોય તો કેટલાક તણકલા નીચે પણ પડે અથવા માળો બનાવી દીધા પછી પણ એમાંથી કરતા હોય. એટલે કવિ કહે છે કે અમારા રસોડામાં હજુ પણ એ તણકલા જોવા મળે છે. ઝીણી ચી ચી ટહુકા, આમ ચી ચી અવાજ કરતી અને ટહુકા કરતો પક્ષીઓનો મધુર અવાજ પણ સાંભળવા મળે છે. મલમલી પીંછાઓ ખરી રહે, મખમર જેવા એમના પીંછાઓ, મખમર જેવા એમના પીંછાઓ પણ ખરેલા જોવા મળે છે. આજે પણ ઘરની અંદર મખમલ જેવા એમના પીંછાઓ ખરેલા જોવા મળે છે. આ રીતે ઘરની અંદર પક્ષીઓ આવે છે, માળાઓ બાંધે છે ઘરના આંગણામાં અને ઘરમાં એમનો કલરવ સાંભળવા મળે છે. માટે અમે કુદરતના આભારી છીએ. અમે અમારા ગુણો ત્યજી દીધા છે પણ કુદરતે પોતાનો ગુણ છોડ્યો નથી. હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા, વનની લીલી પરિકથા એટલે કે વનરાય, વનમાં ઉગતા લીલા છોડવાઓ, ઝાડ વૃક્ષો એની વાત કરે છે કે આજે પણ વનમાં ઉગતા એવા ઝાડવાઓ ઘરે પરિકથા કહેવા માટે, વનની પરિકથા કહેવા માટે અમારા ઘર આંગણે અમને જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે, તો હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું, હવામાં દૂરથી પાંદડું ખરતું હોય અને એ પાંદડું છેક મન સુધી પહોંચતું હોય એવી રીતે હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઉચકે. ભીંતો, મેં તમને કહ્યું કે દિવાલ ચણેલી હોય, ઉપર પ્લાસ્ટર કરેલું ના હોય અને બે ઈંટો વચ્ચે જે જગ્યા છે, જગ્યાની અંદર ક્યાંક ઘરોમાં
જૂના ઘરોમાં તમને પીપળો ઉગેલો દેખાશે. તો એ જે પીપળો છે એ પીપળો એમ કે વનમાંથી પરિકથા કહેવા માટે એવા પીપળા જેવી અનેક પ્રકારની વનસ્પતિ, અનેક જાતની વનસ્પતિ હજુ પણ આપણા ઘર આંગણે ઉગે છે. વરસાદ આવે એટલે આપણને કેટલાય પ્રકારની વનસ્પતિ ઉગેલી જોવા મળે, જેને આપણે નામ પણ ના આવડતા હોય ને ઓળખતા પણ ન હોય, છતાં એ વનસ્પતિએ એટલે કે કુદરતે એનો ગુણ છોડ્યો નથી. વનની પરિકથાઓ કહેવા માટે વન છોડીને જાણે આપણા ઘરોમાં જ આપણી સાથે જ એ કુદરત પોતાની તાલમેલ સાધવા માટે અહીં ક્યાંક ને ક્યાંક ભીંતોમાં, દિવાલોમાં આપણને આવા પીપળા જેવા વૃક્ષો ઉગતા દેખાય છે. એટલે કે ભીંત તરડમાં માથું ઊંચકી, એટલે ભીંતની તિરાડમાં માથું ઊંચકીને બહાર નીકળે છે, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને. એ ભીંતની અંદર, દિવાલની અંદર કોઈએ એને રોપ્યું નથી, છતાં એના બીજ એમાં જળવાઈ રહ્યા હશે અને એને માટી મળી, દિવાલ ચણતર માટે જે માટી વપરાઈ એ માટી મળી અને પાણી મળ્યું, જેથી એ કોઈને પૂછ્યા ગાછ્યા વગર જ આપોઆપ એમાંથી ઊભી નીકળે છે. એટલે વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂંક કરીને, એટલે ઘાસનું તણખું, તૃણ એટલે ઘાસનું તણખું, ફૂંક કરીને ઘાસનું તણખું ઊગી નીકળે છે. ભલું કે મીઠીમાં હજી વનતણા આદિ મૂળો, આદિકાળના મૂળો હજી પણ માટીમાં સચવાઈ રહ્યા છે. આધુનિકતા મનુષ્યએ અપનાવી છે પણ કુદરતે આધુનિકતા અપનાવી નથી, કુદરતે પોતાના ગુણ ત્યજ્યા નથી. આજે પણ વનની અંદર જે પ્રકારની વનસ્પતિ ઉગે છે એ જ પ્રકારની વનસ્પતિ આ શહેરી જીવનની અંદર, શહેરમાં પણ એ જ પ્રકારની વનસ્પતિ માટીમાંથી ઉગી નીકળતી જોવા મળે છે. એટલે કવિ કહે છે કે આદિનું મૂળું, આદિકાળના મૂળો હજુ પણ માટીએ ગુમાવ્યા નથી, જેને કારણે હજુ વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિકના ફૂલો. જો માટીએ પોતાનો ગુણ ત્યજી દીધો હોત તો આપણે જે છોડવાઓ વાવીએ છીએ એ છોડવાઓ ઉપર પ્લાસ્ટિકના ફૂલ ઉગી નીકળેલા હોત, પણ એવું થયું નથી. માટીએ પોતાનો ગુણ સાચવી રાખ્યો છે, એને કારણે આજે પણ પહેલાં જેવા પ્રકારના ફૂલો છોડ પર ઉગતા હતા એવા જ ફૂલો આજે પણ છોડ પર ઉગે છે. એટલે કવિ કહે છે કે મનુષ્ય પોતાના ગુણો, પોતાના સંસ્કારોને ભૂલાવી દીધા છે, પરંતુ કુદરતે પોતાના ગુણો ત્યજ્યા નથી. આજે આપણે આકાશથી એટલે કે કુદરતથી દૂર થઈ ગયા છીએ, છતાં આપણને કુદરત એનો અનુભવ કરાવવા માટે પક્ષીઓ રૂપે આકાશમાંથી, ગગનમાંથી ઊંચે ઊંચે વિહાર કરતા આપણા ઘરમાં આવીને કલરવ કરી રહ્યા છે. આજે દૂર દૂર વનોમાં ઉગતી વનસ્પતિ આપણે જોઈ શકતા નથી, તો કુદરત આપણને એનો અનુભવ કરાવવા માટે ભીંતોમાં, દિવાલોની વચ્ચે કોઈક ને કોઈક ઘાસના તણખલા ઉગાડીને આપણને એનો અનુભવ કરાવે છે. એટલે કવિ કહે છે કે પક્ષીઓ દ્વારા, કુદરત વનસ્પતિ દ્વારા કુદરત આજે પણ એનો અનુભવ આપણને કરાવે છે, એટલે આપણે કુદરતના આભારી છીએ. કારણ કે જો આવી રીતે શહેરમાં આપણે રહેતા હોઈએ ને ક્યાંય પક્ષીઓ આવતા ન હોય, ક્યાંય ઘાસ ઉગેલું દેખાતું ન હોય, તો કદાચ આપણે કુદરતને જોઈ પણ ન શકીએ ને માણી પણ ન શકીએ. પરંતુ કવિ કહે છે કે આજે પણ આપણે કુદરત આધુનિક યુગમાં, યંત્રયુગમાં આપણે દોડા દોડીને હરીફાઈ ભર્યા જીવનની અંદર દોડધામમાં વ્યસ્ત બની ગયા છીએ, છતાં આપણા ઘરમાં, આપણા આંગણામાં આવી કુદરતી ચીજો, કુદરતી વસ્તુઓ આપણને કુદરત સાથે બાંધી રાખવામાં મદદરૂપ થાય છે. માટે આપણે કુદરતનો હંમેશા આભાર માનવો જોઈએ, અને કવિ અહીંયા આ કાવ્યમાં કુદરતનો આભાર વ્યક્ત કરે છે. એટલે કાવ્યનું શીર્ષક આપ્યું છે આભાર. દરેક પંક્તિમાં કવિએ આપણે કેવી રીતે કુદરતથી દૂર થયા છીએ અને કેવી રીતે કુદરત આપણને એની સાથે જોડી રાખવા માટે પોતાના ગુણોને, પોતાના કાર્યો કરી રહી છે એ આ પંક્તિમાં, દરેક પંક્તિમાં આપણને જોવા મળ્યું. તો અહીંયા આ કાવ્ય દ્વારા આપણને સંદેશ મળે છે કે પ્રકૃતિનું રક્ષણ કરો, પ્રકૃતિને ભૂલી જવાની નથી, પ્રકૃતિને નાશ કરવાનો નથી, પણ પ્રકૃતિનું હંમેશા શું કરવાનું છે,
રક્ષણ કરવાનું છે, કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરવાથી જ આપણું જીવન એમ કે સુખ અને શાંતિ અને સ્વસ્થતા ભર્યું આપણને જીવવા મળશે. માટે કવિ આ કાવ્ય દ્વારા આપણને સંદેશ પણ આપે છે કે પ્રકૃતિનું રક્ષણ કરો અને સાથે સાથે કુદરતનો આભાર પણ વ્યક્ત કરે છે. કેટલાક શબ્દોના અર્થ છે, લખી દો. તું એટલે ઘાસ, માળો એટલે નીલો, માળો એટલે નીળ, આદિ, આદિમ એટલે આદિકાળનું, ફૂલ, પુષ્પ, કુસુમ અને ગગન એટલે આકાશ, ગગન આકાશ, નવ આકાશ થી વણી એટલે તરફ અને પરણ એટલે પર્ણ, પરણ એટલે પર્ણ અથવા પાન અને હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો વિકલ્પવાળા પ્રશ્નો છે, એમાં ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો ઓપ્શન છે કબૂતર, કપોટ, ચપટી, કબૂતર, કોયલ, પોપટ. તો આપણે હમણાં જોયું કબૂતર, કપોટ અને ચકલી એ ઘરમાં આકાશ લઈને આવે છે. બીજો પ્રશ્ન છે, ભીતની દિવાળમાંથી કોણ બહાર આવે છે? તો ઘાસના તણખલા એટલે તૃણ, ઘાસના તણખલા એટલે તૃણ. પછી કવિને શું ગમે છે? તો ફૂલમાં પ્લાસ્ટિકના ફૂલ ઉગડે છે તે ગમે છે કે માટીમાં વનમાં આદિ મૂળો રહેલા છે તે ગમે છે? તો વનની માટીમાં આદિ મૂળો રહેલા છે તે કવિને ગમે છે. પછી આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર, તો ગઝલ છે, ઉર્મિકાવ્ય છે કે સોનેટ છે? તો સોનેટ છે. પછી અમે સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? કારણ કે પક્ષીઓ ઘરમાં ગગન લઈને આવે છે. અમે તો આકાશ તરફ ભીત ચણી લીધી છે, છતાં પક્ષીઓ ઘરમાં આકાશ લઈને આવે છે, માટે અમે સૌના ઋણી છીએ એવું કવિ કહે છે. અમે આકાશ તરફ શું ચણી લીધું છે? તો આકાશ તરફ ભીત, અમે તો આકાશ તરફ ભીત ચણી લીધી છે એટલે કે કુદરતથી મોં ફેરવી લીધું છે. પછી ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો ભીતમાંથી પૂછ્યા વગર ઘાસના તણકલા નીકળે છે, કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી એવું આ પંક્તિ દ્વારા તેઓ સમજાવે છે. અહીંયા આપણે કોના ઋણી છીએ? તો કુદરતના ઋણી છીએ. અને સોનેટમાં કેટલી પંક્તિ હોય? તો 14 પંક્તિનો કાવ્ય પ્રકાર છે. પછી નટવરલાલ પંડ્યાનું ઉપનામ શું છે? તો ઉષ્ણસ છે, બરાબર. અને આભાર કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો સોનેટ છે. તો આવા બીજા 4-5 પ્રશ્નો પણ તમારે બનાવવાના, એટલે કુલ 10 હેતુલક્ષી પ્રશ્નો તમારે લખવાના છે. અને બીજી એક વાત મારે તમને કહેવી હતી કે 2 નંબરની ને 3 નંબરની વર્કશીટમાં પ્રશ્નો ફેરવીને મેં પૂછેલા હતા. 2 નંબરની ને 3 નંબરની વર્કશીટમાં પ્રશ્નો પૂછીને ફેરવેલા હતા. તો એ વર્કશીટની અંદર, સોરી, 3 નંબરની અને 4 નંબરની વર્કશીટમાં એકના એક જ પ્રશ્નો હતા પણ ફેરવીને પૂછેલા હતા. તો એકમાં ઓપ્શન આપીને તમને પ્રશ્નો આપેલા હતા, જ્યારે બીજામાં એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ લખો એ પ્રમાણે તમને પ્રશ્નો આપેલા હતા. છતાં કેટલાક વિદ્યાર્થીઓએ વગર ઓપ્શને એનો જવાબ લખી દીધો આપેલ તમામ, કારણ કે આગળ તમારી નવનીતમાં કે તમારા સંદર્ભ પુસ્તકમાં વિકલ્પ તરીકે એ પ્રશ્નો આપેલા છે. પરંતુ મેં વિકલ્પો સ્વરૂપે ન પૂછતા એ જ પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો એવી રીતે મેં પ્રશ્નો પૂછેલા છે. તો તમારે એનો આન્સર લખવાનો છે આપેલ તમામ. તો અહીંયા તો કશું તમારા પ્રશ્નપત્રમાં કશું આપેલું તો છે નહીં, તો તમે આપેલ તમામ એવું લખો એનો મતલબ શું? તમે સમજો જરા. તમારે જો વિકલ્પો આપેલા હોય, એ અને બી કે સી 3 વિકલ્પો સરખા હોય, તો તમે 4th વિકલ્પમાં લખી શકો કે આપેલ તમામ. પણ વગર વિકલ્પ આપે તમે આપેલ તમામ એવો જવાબ લખો તો પરીક્ષકે શું સમજવાનું આપેલ તમામ એટલે શું?
માટે જે આ એક વાક્યમાં પ્રશ્ન જવાબ લખવાનો છે તે આપેલ તમામ એવો આન્સર લખવાનો નથી. મેં દરેકની વર્કશીટમાં જેને એવા જવાબ લખ્યા તે નોટ લખી જ છે. માટે આ બાબત ખાસ ધ્યાન રાખવાની, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ આપવાનો હોય તો એનો આન્સર લખવાનો છે ત્યાં. કે જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં શું હોય છે? તો જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં સદાકાળ ગુજરાત હોય છે, એવો આન્સર લખવાનો છે. આપેલ તમામ એવો આન્સર લખવાનો નથી. આવી ભૂલ ફરી કરતા નહીં, અને ખાસ જેવો પ્રશ્ન કયો છે એ પ્રમાણે એનો ઉત્તર લખવાનો છે. બરાબર? એટલે સમજી વિચારીને જવાબ લખવા, ખોટી ઉતાવળ કરવી નહીં, જેથી તમે પરીક્ષામાં તમારા માર્ક્સ ગુમાવી શકો નહીં. ઓકે, થેન્ક યુ.